विषय गणित। तो बाळक मित्रों गणित नी अंदर आपणे प्रकरण 3 भणी रह्या छे, जेनुं नाम शुं छे? आपो अने लो। तो आपणे अगाउ केटलाक दाखला एनी अंदर सरवाळा बादबाकी जोया हता। आजे आपणे आगळ जोईए तो अहींया लख्युं छे प्रेक्टिस वर्क नो दाखला नंबर 4 छे, एनी अंदर छे कि खाली स्थान पूर्ण करो। હવે અહીંયા તમને સંખ્યા આપેલી છે, જવાબ પણ આપી દીધો છે અને વચ્ચે બોક્સ ખાલી છે, તો અહીંયા શું લખવાનું છે? ઓકે, તો એ આપણે શીખવાનું છે। તો હવે અહીંયા જો તમે દરેક સંખ્યાની અંદર જવાબો આપી દીધેલા છે, તો અહીંયા જવાબ આપી દીધા છે તો આપણે પ્રશ્ન કેવી રીતે બનાવી, રકમ કેવી રીતે બનાવીશું એ આપણે અહીંયા શીખવાનું છે। તો અહીંયા તમને જવાબ શું આપેલો છે? 6767। તો 67 માંથી આપેલી સંખ્યા બાદ કરી અને જે જવાબ આવે એ આપણે આ બોક્સ ની અંદર લખીશું। તમે કહેશો કે અહીંયા તો સરવાળા લખી દો છે, તમે કેમ બીજે બાદબાકી કરી? તો આપણે જે મૂળ સંખ્યા છે એમાંથી આપેલી સંખ્યા બાદ કરીએ, એટલે કે એ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરી જે વધ્યા એ આ બોક્સ ની અંદર આપણે જવાબ લખવાનો છે। તો 67 માંથી 36 બાદ કરવાના છે। ઓકે, હવે 7 માંથી 6 બાદ કરીએ તો શું વધે? 1, તો અહીંયા આવશે 1। અહીંયા 6 માંથી 3 બાદ કરીએ તો શું વધે? તો 4 5 6 1 2 3, તો અહીંયા આવશે 3। જવાબ આવ્યો તમારે 31। તો આપણે આ બોક્સ ની અંદર લખવાનું છે 31। હવે તમારે જોવું કે આ બંને સરવાળો કરતા આપણને શું જવાબ મળશે? 67। જોઈએ કે 67 જવાબ મળે છે કે નહીં। 36 વત્તા 31, ઓકે, તો 6 ને 7 તેને 6 બોલો મળી ગયો 67। ઓકે, તો આપણે બધાની અંદર આ કરવાની જરૂર નથી, આપણે માત્ર બાદબાકી જ કરીશું એટલે આપણે જવાબ મળી જાય। ચલો હવે અહીંયા 88 છે, 88 ઓછા 56। 8 માંથી 6 બાદ કરીએ તો શું વધે? 2। 8 માંથી 5 બાદ કરીએ તો 6 7 8 1 2 3, તો અહીંયા આવશે તગર બગર 32। જે જવાબ આપેલો છે એમાંથી જે તમને આગળ આપેલી સંખ્યા બાદ કરી દેવાની, એ સંખ્યા તમને ઇક્વલ આપેલી હોય કે ઇક્વલ આપેલી હોય। ઓકે, હવે અહીંયા જુઓ 84 છે, 84 ઓછા 42, એટલે કે 4 માંથી 2 બાદ કરીએ તો શું વધે? તો કે 3 અને 4 1 અને 2। અહીંયા 8 માંથી 4 બાદ કરીએ તો 5 6 7 8, તો અહીંયા પણ 4। જવાબ મળ્યો 42, બોક્સમાં લખવાના 42। આગળ 78 માંથી 15 બાદ કરો, 78 ઓછા 15, એટલે કે 8 માંથી 5 બાદ કરવાના છે, તો 8 માંથી 5 બાદ કરીએ તો શું મળે? ટીચર તમને શીખવાડ્યું છે કે અહીંયા 5 છે, તો 6 થી 8 સુધી 6 7 8 1 2 3, તો અહીંયા આવશે 3, અને અહીંયા 7 માંથી 1 બાદ કરીએ તો 6, એટલે કે 6 ગણતાગણ 63 જવાબ મળે। આ બંનેનો તમે સરવાળો કરશો તો તમને 78 મળી જશે। ઓકે, હવે આગળ કરીએ, 90 આપેલા છે, 90 માંથી 48 બાદ કરીએ તો હવે અહીંયા તમે કહેશો કે 0 માંથી 8 ના જાય, તો 10 કો લેવો પડશે, તો આગળની સંખ્યાથી 10 કો લેતા અહીંયા 8 થાય, અહીંયા આવશે 10, અને 10 માંથી આપણે 8 બાદ કરીએ તો કેટલા વધે? 2, તો અહીંયા આવશે 2। અહીંયા 9 માંથી 4 બાદ કરીએ તો શું વધે? 4। 8 માંથી 4 બાદ કરવાના છે તો 4 હશે, જવાબ આવશે 42। ઓકે, આ રીતે કોઈ પણ દાખલા હોય તો આપણે તમને ગણતા આવતા હોવા જોઈએ। હવે અહીંયા 64 આપેલા છે, તો 64 માંથી 19 બાદ કરીએ જવાબ શું મળે છે? તો હવે અહીંયા 4 માંથી 9 બાદ ના થાય, કેમ ના થાય? કારણ કે 4 નાના છે, 9 મોટા છે, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકે નહીં, તો આગળની સંખ્યા અહીં 10 કો લઈશું, અહીંયા 10 કો લેતા 5 થશે અને અહીંયા 10 ને 4 14, હવે 14 માંથી આપણે 9 બાદ કરવાના છે, તો અહીંયા 9 થી આપણે 10 થી શરૂઆત કરીએ, 10 11 12 13 14 1 2 3 4 5, તો અહીંયા આવશે 5, અને 5 માંથી 1 બાદ કરીએ તો શું વધે? 4, તો અહીંયા લખીશું 4। જવાબ મળ્યો 54 45। હવે જોઈએ આપણે આ બંનેનો સરવાળો કરી જોઈએ શું 64 આવે છે કે નહીં।
तो कितना था 14 चौड़ो बती ए 4 ने 5 5 ने 6 तो बोलो जवाब मिली गया आपने। तो आ रीते कोई पण संख्या આપેલી હોય તો તમને આ રીતે દાખલા કરતા આવડતા હોવા જોઈએ। હવે બાળક મિત્રો અહીંયા એક નવી રીતે આપણે દાખલા કરવાના છે। અહીંયા લખ્યું છે દાખલા નંબર 5 ઉદાહરણ પ્રમાણે સરવાળા કરો। તમે કહેશો કે જે સરવાળા તમને આવડે છે પરંતુ આ સરવાળા અલગ રીતે કરવાના છે। કેવી રીતે કરવાના છે તો આપણે પહેલા જે સ્થાન કિંમત આવતી હોવી જોઈએ। તમે અહીંયા આપણે બે સ્થાન કિંમત આપે બે સંખ્યા આપેલી છે કે આપણે બે સ્થાન કિંમત એકમ અને દશક એકમ એટલે 1 દશક એટલે 10 ओके पहला अदलिंग में आपने स्थान की कुछ लगवानी छे तो यहाँ ड्रोन से ड्रोन का स्थान है छे एकम अने दस એટલે કે 10 10 तरी 30 तो यहाँ लखू 30 वत्ता 4 का स्थान है छे एकम ना एकम એટલે 1 4 एकम 4 आगर आप बाजू में और स्थान की मत लगे तो यहाँ 5 10 अपना स्थान है छे 10 5 50 तो यहाँ उसने 50 7 एकम ना स्थान है छे 1 सीधा 7 7 एक 7 એમ પણ તમે ભૂલી શકો છો। હવે બે સંખ્યાઓ તમને દેખાય છે બે અંકવાળી જે સંખ્યા છે એનો સરવાળો કરવાનો છે અને એક અંકવાળી બે સંખ્યા છે બંનેનો સરવાળો કરવાનો છે। તો અહીંયા આપણે એનો સરવાળો કરી જોઈએ શું થાય છે। ઓકે તો અહીંયા જુઓ કે અહીંયા 30 વત્તા 50 30 वत्ता 50 सून 3 ने 5 8 એટલે કે 80 वत्ता હવે એક અંકવાળી જે સંખ્યા છે તો 4 ની અંદર 7 એડ કરી તો શું થાય તો 5 6 7 8 9 10 11 તો અહીંયા આવશે 11। હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે તો એ બંનેનો સરવાળો કરતા શું જવાબ મળે છે એ જોઈએ। 80 વત્તા 11 શૂન અને 1 છે તો 1 નો 1 8 ને 9 એકમ શું જવાબ મળશે એકમ તો આપણો જવાબ આવ્યો એકમ। ખ્યાલ આવ્યો આ રીતે આપણે બધા દાખલા કરવાના છે। આની માની માત્ર તમારે શું યાદ રાખવાનું છે સ્થાન કિંમત અને સરવાળો। ઓકે હવે આગળ જોઈએ તો અહીંયા 4 ના સ્થાન છે 10 અપના 10 6 40 વત્તા 5 એકમ ના સ્થાન છે 5 એકા 5 આ બાજુ 2 દશક ના સ્થાન છે 10 2 20 9 એકમ ના સ્થાન છે 9 એકા 9 બંને 2 અંકની જે સંખ્યા છે એનો કરીએ સરવાળો તો અહીંયા 20 40 અને 20 તો 40 અને 20 નો સરવાળો શું થાય 4 ની અંદર 2 એડ કરીએ તો 5 અને 6 અને શૂન ની શૂન શૂન લગાવી દીધી। હવે 5 5 ને 9 એટલે 5 અને 9 કરી જોઈએ તો શું થાય તો અહીંયા 9 ની અંદર 5 એડ કરો અથવા 5 ની અંદર 9 કરો જવાબ સેમ જ મળે। તો અહીંયા 9 ની અંદર 5 એડ કરીએ તો 10 11 12 13 14 તો અહીંયા આવશે 14 તો આપણે અહીંયા લખવાના 14। હવે આપણે કોનો સરવાળો કરવાનો છે તો આ બે સંખ્યાઓ તો અહીંયા આપણે આડો સરવાળો કરશું તો પણ તમને જવાબ મળી જશે અહીંયા શું છે અહીંયા 4 છે તો 4 ના 4 6 અને 1 છ ની અંદર 1 એડ કરીએ તો શું આવે 6 ને 7 તો જવાબ મળશે 7 6 74। હવે આગળ કરીએ તો અહીંયા 8 ની સ્થાન કિંમત 80 થશે 3 ની સ્થાન કિંમત 3 એકમ ના સ્થાને છે તો 3 એકા 3 અહીંયા 1 દશક ના સ્થાને છે 10 એકા 10 અને 4 એકમ ના સ્થાને છે 4 એકા 4 બંને 2 અંકોની સંખ્યાઓનો સરવાળો કરીશું અને 1 અંકોની સંખ્યાઓનો સરવાળો કરીશું તો 10 80 અને 10 80 ની અંદર 10 એડ કરીએ તો તમને ખબર છે કે 90 થાય અને અહીંયા 3 અને 4 કેટલા થાય 3 ની અંદર 4 એડ કરીએ તો 3 અને પછી 4 5 6 7 તો અહીંયા આવશે 7। હવે આ બંનેનો સરવાળો કરીએ તો 90 ની અંદર 7 એડ કરીએ તો 91 92 94 95 96 97 તો અહીંયા જવાબ આવશે 97 97। ઓકે
જે જવાબ આવે એ બંનેનો સરવાળો કરીને લખી દેવાનો છે. ઓકે, તો દરેક જો યાદ આપણે